બીજેપી અને ઇન્ડિયન ઓરિયલ સ્કૂલ ઓફ માર્શલ આર્ટ દ્વારા મહાત્મા ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત લાલ બહાદુર શાસ્ત્રી કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીઓને માર્શલ આર્ટ્સની ટ્રેનિંગ આપવામાં આવી હતી. વર્તમાન સમયમાં બાળાઓ પર અને સ્ત્રી સાથે અત્યાચારની સામે સ્વરક્ષણ મેળવી શકે તે માટે 4 દિવસ સુધી ટ્રેનિંગ આપવામાં આવી હતી. જો ટ્રેનિંગ બાદ વિદ્યાર્થિનીઓને આત્મવિશ્વાસની સાથે પોતાના સેલ્ફ ડિફેન્સ કરી શકે તેમ પણ જણાવ્યું હતું અને ટ્રેનિંગ બદલ સંસ્થાઓનો આભાર માન્યો હતો. આ જે ટ્રેનિંગ છે મિશન સાહસી એબીવીપી અને અમારી જે એકેડેમી છે ઇન્ડિયન વોરિયર સ્કૂલ ઓફ માર્શલ આર્ટ્સ એના સંયુક્ત ઉપક્રમે ટ્રેનિંગ હતી. હવે આ ટ્રેનિંગનો મેઇન હેતુ શું હોય છે કે જ્યારે ગર્લ્સ અહીંયાથી બહાર નીકળે છે સ્કૂલમાંથી કે ઘરની, તો એને ઘણી બધી મુસીબતોનો સામનો કરવો પડતો હોય. આ બધી મુસીબત એવી હોય કે સામેવાળો વ્યક્તિ એમની નજીક છે, તો આ ટ્રેનિંગ જે છે કરાટેની ટ્રેનિંગ કરતાં અલગ કે સામેવાળો વ્યક્તિ આપણી નજીક છે તો આપણે એને એલ્બો સ્ટ્રાઇક કેવી રીતના કરવી, હિટ કરીને આપણે ત્યાંથી ભાગી કેવી રીતના નીકળવું, એક સેલ્ફ ડિફેન્સનો સાચો મતલબ સમજાવવામાં આવ્યો છે કે ભાઈ સેલ્ફ ડિફેન્સ કોને કહી શકાય, એ રીતની આ ટ્રેનિંગ છે. આ ટ્રેનિંગ અમારે અત્યારે રાજકોટમાં 14 જેટલી સ્કૂલની અંદર 3,500 વિદ્યાર્થીનીઓને આ ટ્રેનિંગ આપવામાં આવે છે. આ 4 દિવસનો આખો ટ્રેનિંગ કેમ્પ છે. 8 તારીખથી લઈને 11 તારીખ આજે આનો છેલ્લો દિવસ છે ટ્રેનિંગ. અમને 8 થી 11 જાન્યુઆરી સુધીના 4 દિવસોમાં સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ આપવામાં આવી છે, જેને કોમ્બેક્ટ આર્ટ તરીકે ઓળખવામાં ક્લોઝ કોમ્બેક્ટ આર્ટ તરીકે ઓળખવામાં આવે છે. અને જેમાં તમારી નજીક કોઈ ઊભું હોય ત્યારે તમે તમારી જાતનો બચાવ કઈ રીતે કરી શકો એ અંગેની અમને તાલીમ મળેલી છે. જ્યારે અત્યારે અત્યારના સાંપ્રત સમયમાં એવું બધું સ્ત્રીઓની અને કન્યાઓ માટે એવી સ્થિતિ થઈ ગઈ છે કે જ્યારે એમને બારે ઘરની નીકળવું હોય ત્યારે એમની ખૂબ જ એમના મનમાં ભય રહેલો હોય છે કે આપણે એકલા જશું તો આપણી સાથે કંઈક એવું નહીં થાય. કેમ કે હાલના ન્યૂઝપેપરમાં ને ઘણી બધી જગ્યાએ આપણે જોઈ શકીએ છીએ કે ઘણું બધું સ્ત્રીઓ સાથેના દુષ્કર્મોના જ હાલમાં સમાચાર મળી રહ્યા છે. ત્યારે આવી અમને ટ્રેનિંગ મળવી એ એબીવીપી અને માસ્ટર સ્કૂલ્સ વોરિયર સ્કૂલ્સ ઓફ માસ્ટર્સના સંયુક્ત ક્રમે અમારી શાળા તરફથી અમને ફ્રી ઓફ ચાર્જમાં 4 દિવસની ટ્રેનિંગ મળેલી છે જે સેલ્ફ ડિફેન્સની હતી. અમને અહીંયા સેલ્ફ ડિફેન્સની એટલે કે સેલ્ફ ડિફેન્સ એટલે કે આપણે કોઈ આપણાથી વધુ અંતરે કોઈ વ્યક્તિ ઉભેલો હોય જે આપણને હેરાન કરતો હોય કે આપણને કોઈ છેડતી કરતો હોય કે ખાસ કન્યાઓને અત્યારે સાંપ્રત સમયમાં કન્યાઓને અબડા ગણવામાં આવે છે. જ્યારે કન્યાઓને સબળા બનાવવામાં એક સક્ષમ બનાવવામાં કોઈથી ડરવી ન જોઈએ. રાત્રે કોઈ આપણે અત્યારે કેવું છે કે સ્ત્રીઓ બહાર ન નીકળે ઘરની, રાત્રે એવું હોય કે બહુ બીવે કે આજનો આપણો યુગ સારો નથી, કળિયુગ છે ભાઈ, બહાર ન નીકળાય. પણ ત્યારે અમને કન્યાઓને સક્ષમ બનાવવા માટે સેલ્ફ ડિફેન્સની રીતો, તેમાં આપણે કોઈ લાંબા અંતરે એટલે કે આપણાથી દૂર વ્યક્તિ ઊભો હોય તો આપણે કિક કરી શકીએ, પરંતુ જો આપણી નજીક હોય તો આપણે એલ્બો સ્ટ્રાઇક એટલે કે આપણે જે નજીકથી આપણે જે એમને આપણો બચાવ કઈ રીતે કરીએ, આપણે સ્વરક્ષણ કઈ રીતે કરી શકીએ, પંચ છે, એલ્બો સ્ટ્રાઇક એ રીતે વગેરે રીતોથી અમને અહીંયા શીખવાડવામાં આવ્યું છે. અને અમે ભાગ્યશાળી છીએ કે અમને ફ્રી ઓફ ચાર્જમાં આ બધું શીખવાડવામાં આવ્યું છે.